आयोजन करे छे जमा रकम माथी अभगीरथ कार्यो करी रह्या छे। ज्यारे निशाबेन ने जाण थता ऑक्सिजन नी अछत छे तेमणे 40 बोटल ऑक्सिजन नी व्यवस्था करी आपी हती अने धारासभ्य हर्षदभाई द्वारा હોસ્પિટલ માં આવતા દર્દીઓ માટે મંડપ અને ફ્રૂટ જ્યુસ તેમજ જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે, જે તેમણે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। અહેવાલ કૌશિકપુરી ગોસ્વામી, વિસાવદર। સિવિલ હોસ્પિટલ ખૂબ મહત્વની હોસ્પિટલ છે। અહીંયા લગભગ સવારે 400-500 ની ઓપીડી હોય તો ઓછા ઓછી રહેશે, સાંજે એટલી હોય છે। અહીંયા ઘણી વ્યવસ્થા ઘટતી હતી। ડૉક્ટર શ્રી અમારે પુલેતરા સાહેબ છે, સાહેબ કલ્ચર સાહેબ છે, દોડિયા સાહેબ છે, ત્રણેયની ખૂબ સેવા સારી છે। પુલેતરા સાહેબે મને કાલે મળ્યા, મને કે અહીંયા થોડીક ઓક્સિજનની જો વ્યવસ્થા થઈ જાય તો આપણે ગરીબ દર્દીઓ છે એના બેડ આ ઓક્સિજનની વ્યવસ્થા કરી શકીએ અને રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા થઈ જાય। મેં તાત્કાલિક તંત્રને ધ્યાન દોરી અને અહીંયા વિસાવદર સિવિલ હોસ્પિટલ, ભેસાણ સિવિલ હોસ્પિટલ અને અમારી દિખારી સિવિલ હોસ્પિટલ, ત્રણેય સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન પણ ત્યાં પોતું કરશે તંત્ર દ્વારા। એટલે અહીંયા અમારે આજથી ચાલુ થઈ ગયું છે, એટલે કોઈ પણ ગંભીર દર્દી હોય, ક્રિટિકલ દર્દી હોય એની પણ અહીંયા સારવાર થઈ શકે એના માટે ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવાની છે। ઓક્સિજન સિલિન્ડર હજી જેટલા ઘટશે એટલા પણ અમે પૂરા પાડશું। જે દર્દીઓ અહીં દાખલ થશે એને સવારે બપોરે સાંજે જ્યુસ, એને લીંબુ પાણી, એને ઉકાળા, એને જમવાની પણ વ્યવસ્થા અમારી આ કમિટી કરે। સમગ્ર દેશમાં કોરોના મહામારીનો જ્યારે પ્રકોપ જારી છે ત્યારે એમાં આપણો વિસાવદર તાલુકો પણ બાકાત નથી। આ વખતની લહેરમાં વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ખૂબ આ મહામારીનો ભોગ બન્યા છે। ત્યારે આ તાલુકાની અંદર લોકોને આરોગ્યની સુવિધા મળે એ માટેની કોઈ વ્યવસ્થા હતી નહીં, એમાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે। સરકાર દ્વારા જે કોઈ સુવિધાઓ છે એ માત્ર ને માત્ર એક નામના પૂરતી સુવિધાઓ છે। અહીંના સરકારી દવાખાનાઓની અંદર સરકાર દ્વારા દવાઓ પૂરતા પ્રમાણમાં પૂરી પાડવામાં આવતી નથી। ઓક્સિજન જે ખાસ અત્યારે જીવ બચાવવા માટેની જરૂરિયાત છે એ પણ પૂરો પાડવામાં આવતો નથી। વિસાવદરની અંદર જ્યારે સામાજિક સંસ્થાઓ આ પ્રકારની કામગીરી કરીને થોડો ઘણો લોકોને રાહતરૂપ કામગીરી કરી છે ત્યારે સરકારના પ્રતિનિધિઓ આગેવાનો માત્ર ને માત્ર ખોટા સેશન કરી અને જતા રહે છે, પાછળથી કાંઈ હોતું નથી, કોઈ પણ પ્રકારની સુવિધા ન હોતી નથી। ત્યારે આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રીબડિયા દ્વારા સરકારની ગ્રાન્ટમાંથી નહીં, પોતાને મળતી ગ્રાન્ટમાંથી નહીં, પરંતુ પોતાના પત્ની જે નિશાબેન છે એમને એક સેવાની ભાવનાથી, એમના માધ્યમથી એમણે બચત કરેલી મૂડી એમણે આજે વિસાવદર સરકારી દવાખાનાની અંદર, આપણી આ મિની સિવિલ કહેવાય એની અંદર, અહીંયા ગરીબ દર્દીઓ જ આવતા હોય છે મોટા ભાગે। પૈસાવાળી પાર્ટીઓ તો પ્રાઇવેટમાં સારવાર લેતી હોય છે પણ ગરીબ દર્દીઓને નથી ક્યાંય બોટલ મળતી કે નથી ક્યાંય દવા મળતી। ત્યારે આ નિશાબેન હર્ષદભાઈ રીબડિયા આપણા ધારાસભ્યશ્રીના ધર્મપત્ની દ્વારા આ હોસ્પિટલને કાયમી ધોરણે લગભગ 40 બોટલ ઓક્સિજનની સિલિન્ડર તેમજ એમની જે કીટો છે તે આ ક્યાંય પૈસા દેતા પણ મળતી નથી એવા સમયે પોતાના ખર્ચે ઘરના ખર્ચે વસાવી અને આ હોસ્પિટલને ગરીબ દર્દીઓની સેવા કરવા માટે આજે લોકાર્પણ કર્યું છે। આ પર્સનલ એમના પૈસાથી આ બધું સેવાનું માધ્યમથી શરૂ કર્યું છે। નિશાબેને તો ગયા લોકડાઉનની અંદર પણ પોતાના જે સત્તા કરવા માટેનો પૈસા બચાવ્યા હતા 5-6 લાખ રૂપિયા જેવી રકમ, ત્યારે પણ એમને આવી રીતે ગરીબ દર્દીઓ માટે વાપરી હતી। ત્યારે અમને ગૌરવ થાય કોંગ્રેસ પક્ષને કે અમારા પક્ષના ધારાસભ્યશ્રી અમને એમના પત્ની દ્વારા જે લોકહિતની કામગીરી સરકારની રાહ જોયા વગર પોતાના ખર્ચે પણ લોકોના જીવ બચાવવા માટેની જે કામગીરી કરી છે એમને કોંગ્રેસ પક્ષ અને આ તાલુકાની ગરીબ જનતાનો ખૂબ ખૂબ જનતા વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું। ભવિષ્યમાં આવા કામ કરતા રહેવાની પ્રેરણા આપે એટલા માટે હું હર્ષદભાઈને અભિનંદન આપું છું અને અહીંયા કાયમી ધોરણે બીજા દર્દીઓને પણ જ્યારે જરૂર પડશે ત્યારે અહીંથી સિલિન્ડર ઓક્સિજનનું મળતું રહેશે, જેને લાભ લેવો હોય તે દરેક લઈ શકે છે, એટલું કહી અને કાયમી ધોરણે આ સુવિધા અહીં આપણા હર્ષદભાઈ દ્વારા